હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને પહેલું ધોરણ, એની અંદર વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે સમરસ પોથીના માધ્યમથી, સમરસ પોથી ભાગ એક, એના માધ્યમથી આપણું પહેલું એકમ જે છે એ ભણવાનું શરૂ કરી દઈશું. દરેક વિદ્યાર્થીઓ પાસે સમરસ પોથી ભાગ એક હશે, તો હું તમને આજના વિડીયોમાંથી જે ભણાવવા જઈ રહી છું એ તમારે વિડીયોમાંથી જોતાં જોતાં જ તમારી જે સમરસ પોથી છે એમાં સાથે પૂરતા જવાનું છે. તમારી પાસે સમરસ પોથી હશે, ત્રણ ભાગ હશે સમરસ પોથીના વિદ્યાર્થીઓ, એમાંથી જે સૌથી પહેલો ભાગ છે સમરસ પોથી ભાગ એક, એની અંદર ગણિત વિષય, એમાં વિદ્યાર્થીઓ હું તમને આજે ભણાવવા જઈ રહી છું. આજના વિડીયોથી આપણે વિદ્યાર્થીઓ આપણું એકમવાર જે અભ્યાસક્રમ જે છે એ આપણે શરૂ કરી દઈશું. તો સૌથી પહેલું એકમ છે જેનું નામ છે આકારો અને જગ્યા. આકારો અને જગ્યા, આકાર વિશે આપણે વિદ્યાર્થીઓ અમારો જે ગયો વિડીયો હતો એમાં જ ભણી ગયા. આકારો આપણે વિવિધ છ આકારો ઓળખ્યા અને એની સાથે રંગો પણ ઓળખ્યા. આજના વિડીયોમાં આપણે સૌથી પહેલું એકમ જે છે આકારો અને જગ્યા, એમાં સૌથી પહેલાં નાની એવી એક વાર્તા આપેલી છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓ હું તમને વાર્તા કહીશ, પછી આપણે એ વાર્તા વાંચશું અને પછી આપણે આગળનું આપણું એકમ જે છે એ આગળ વધારશું. તો સૌથી પહેલાં એક નાનકડી એવી વાર્તા છે, ઊંટની વાર્તા. ઊંટ જે છે એની વાર્તા છે. હવે થયું એવું કે એકવાર રણની અંદર ઊંટ અને તેનો માલિક બંને રણમાંથી પસાર થતા હતા. ઊંટ અને તેનો માલિક જે છે એ બંને રણમાંથી પસાર થતા હતા. ઊંટ જે છે એ માણસની સાથે જ રખડતો હતો. હવે રખડતા રખડતા રાત થઈ ગઈ. રાત પડી તો માલિક જે છે એ થાકી ગયો હતો. જે ઊંટની સાથેનો માણસ હતો એ થાકી ગયો હતો. તો એને થયું કે આમ પણ રાત પડી ગઈ છે, તો ચાલો તંબુ બનાવી લઈએ અને થોડીક વાર આરામ કરી લઈએ. તો રણમાં જ એ માણસે એક સરસ મજાનો તંબુ બનાવ્યો અને તંબુની અંદર એ માણસ જે છે એ આરામ કરવા ગળી ગયો. હવે ઊંટ જે છે એ તો તંબુની બહાર જ રહી ગયો. તંબુની બહાર નાનકડા એવા તંબુના જે પાયો હતો એની સાથે એણે ઊંટને બાંધી દીધો. પણ ઊંટ હતો ક્યાં? તો કે તંબુની બહાર. હવે ધીમે ધીમે રાત મોડી થવા માંડી, રાત વધવા માંડી અને જેમ જેમ રાત વધી એમ એમ ઠંડી વધવા માંડી. તો ઠંડી બહુ. ઊંટ જે છે એ તો તંબુની બહાર હતો, માણસ તંબુની અંદર હતો, પણ ઊંટ ક્યાં હતો? તો કે તંબુની બહાર. હવે ઊંટ તંબુની બહાર હતો તો ઊંટને ધીમે ધીમે ઠંડી લાગવા માંડી. તો ઊંટને થયું કે લાવ ને હું મારું થોડુંક, મારા શરીરનો થોડો ભાગ તંબુની અંદર લઈ લઉં. તો સૌથી પહેલાં ઊંટે એનો જે માલિક હતો એને પૂછ્યું કે મારું માથું જે છે એ હું તંબુની અંદર લઈ લઉં, કેમકે મને બહુ ઠંડી લાગે છે. તો માલિકે કહ્યું, હા કાંઈ વાંધો નહીં, તમ તારે તું તારું માથું જે છે એ તંબુની અંદર લઈ લે, એટલે તને ઓછી ઠંડી લાગશે. તો ઊંટે એનું માથું જે છે એ તંબુની અંદર લઈ લીધું. પછી પાછી રાત વધવા માંડી અને પાછી ઊંટને ખૂબ ઠંડી લાગવા માંડી. તો પાછું ઊંટે માણસને પૂછ્યું કે હવે હું મારું જે ગળું છે એ તંબુની અંદર લઈ લો, ઠંડી ખૂબ જ વધી ગઈ છે, તો મારું ગળું જે છે એ હું તંબુની અંદર લઈ લઉં. તો માલિકે કીધું કે હા કાંઈ વાંધો નહીં, તું તમારે તારું ગળું પણ ઠંડીની અંદર, તંબુની અંદર લઈ લે, એટલે કાંઈ વાંધો નહીં. એણે કહ્યું કે તંબુની અંદર લઈ લે, એટલે ઊંટે પાછું એનું ગળું પણ તંબુની અંદર લઈ લીધું. પછી પાછી બહુ ઠંડી વધવા માંડી. તો પાછું ઊંટને બહુ જ ઠંડી લાગવા માંડી, એટલે ઊંટે પાછું અંદર તંબુની અંદર રહેલા માલિકને કીધું કે હવે હું મારું બાકીનું શરીર એ રીતે તંબુની અંદર લઈ લઉં. તો માણસ ખૂબ ઊંઘમાં હતો ત્યારે, જે માલિક હતો એ ખૂબ ઊંઘમાં હતો, એટલે એણે ઊંઘમાં ને ઊંઘમાં હા પાડી દીધી કે હા તમારે તું તારું આખું શરીર એ રીતે તંબુની અંદર લઈ લે. પછી ઊંટ જે છે એ આખે આખો અંદર આવી જા. હવે માણસ ઊંઘી ગયો. પછી સવાર પડી. તો સવાર પડી ત્યારે માણસે જોયું
કે ઊંટ જે છે એ તંબુની અંદર હતો અને માણસ તંબુની બહાર આવી ગયો હતો. હવે થયું કેવું કે ઊંટ જે છે એ તો ખૂબ ઊંચો હોય તો જે તંબુ હતો એ તેના શરીર ઉપર ફિટ થઈ ગયો. ઊંટનો જે શરીર હતું એમાં તંબુ ફિટ થઈ ગયો અને પછી ઊંટને ફાવતું ન હોવાથી ઊંટ થોડુંક આગળ ચાલીને આગળ વયો ગયો અને ઊંટની સાથે તંબુય ફિટ થઈ ગયો હતો તો તંબુય તે થોડોક આગળ વયો ગયો અને પછી ઊંટ એની અંદરની રાતે સૂઈ ગયો અને માણસ જે છે એ તંબુની બહાર રહી ગયો. તો આવી રીતે માણસને ખબર પડી કે હું તો તંબુની બહાર આવી ગયો અને ઊંટ જે છે એ તંબુની અંદર સૂઈ ગયો. વિદ્યાર્થીઓ, આ જે વાર્તા હતી એ વાર્તા હવે આપણે પાઠ્યપુસ્તકના માધ્યમથી વાંચીને ભણીએ. તો એમાં જોઈએ, એક વખત એક માણસ રણમાંથી પસાર થતો હતો, તેની સાથે તેનો ઊંટ પણ હતો. માણસ ઊંટ સાથે રણમાં રખડતો હતો. રખડતા રખડતા રણમાં રાત પડી ગઈ. શિયાળાની ઋતુ હતી અને રણમાં રાત્રિના સમયે ઠંડી વધુ લાગે. પહેલા માણસે રાત્રે ઠંડીથી બચવા માટે એક મોટો તંબુ બાંધ્યો. તંબુની બહાર ઊંટને એક લાકડી સાથે અને તંબુની પાસે બાંધ્યો. માણસ ઠંડીના લીધે તંબુની અંદર સૂઈ ગયો. માલિક ક્યાં સૂઈ ગયો હતો? તંબુની અંદર. હવે મોડી રાત્રે શું થયું હતું? તો કે ઠંડી વધવા માંડી. તો મોડી રાત્રે રણમાં ઠંડી વધી, તેથી ઊંટને ઠંડી લાગવા માંડી. તો ઊંટે તેના માલિકને પૂછ્યું, હું મારું માથું તંબુની અંદર રાખું? મને બહાર ખુલ્લામાં ઠંડી વધારે લાગે છે. તો પહેલાં માણસે સૂતા સૂતા ઊંટને જવાબ આપ્યો કે હા, માથું તંબુની અંદર રાખ. થોડા વખત પછી ઊંટે માણસને ફરીથી પૂછ્યું કે મને ખૂબ જ ઠંડી લાગે છે, તેથી હું મારું ગળું તંબુની અંદર રાખું? તો ઊંટે માલિકને, એટલે કે પહેલાં માણસને જવાબ આપ્યો કે હા, ડોક પણ અંદર રાખ. રાત્રિ આગળ વધતી ગઈ, તેમ તેમ ઠંડી વધવા લાગી. મધ્ય રાત્રે ઠંડી લાગવાથી ઊંટનું શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યું. એટલે ઊંટે ફરીથી માલિકને પૂછ્યું, મને ખૂબ જ ઠંડી લાગે છે, હું આખાય શરીર સાથે તંબુની અંદર આવી જાઉં? માણસે ઊંઘતા ઊંઘતા જવાબ આપ્યો, હા, અંદર આવી જા. માણસ ઊંઘી ગયો એટલે તંબુમાં દાખલ થયો. માણસ ઊંઘી ગયો એટલે ઊંટ ક્યાં હતો? બહાર હતો. એમાંથી આખો તંબુમાં દાખલ થઈ ગયો. ઊંટ ઊંચો હોવાથી તંબુ તેના શરીર પર ફિટ થઈ ગયો. હવે ઊંટ ઊંચો હતો એટલે તંબુ તેના શરીર પર ફિટ થઈ ગયો. ઊંટ ત્યાંથી આગળ ચાલી તંબુ પણ પીઠ ઉપર લઈ બાજુમાં ગયો. હવે પીઠ ઉપર તંબુ તો ફિટ થઈ ગયો, તો એટલે ઊંટ ત્યાંથી આગળ ચાલ્યો એટલે તંબુ પણ તેની સાથે ગયો અને તંબુમાં નિરાતે સૂઈ ગયો. પછી તે તંબુમાં નિરાતે સૂઈ ગયો. એકાએક માણસને વધારે ઠંડી લાગવા માંડી. ઊંટ પોતાની પીઠ ઉપર આખો તંબુ રાખી થોડે દૂર જતો રહ્યો હતો. માણસે જાગીને જુએ છે તો પોતે તંબુની બહાર છે અને ઊંટ તંબુની અંદર છે. ઊંટ તંબુની અંદર સૂઈ ગયો અને માણસ તંબુની બહાર સૂઈ ગયો. આવી રીતે વિદ્યાર્થીઓ, તમે જોયું હશે, આપણે આજના વિડીયોમાં આખી જે સ્ટોરી છે, આખી પહેલી વાર્તા છે આપણા પહેલા એકમની, એ જોયું હતું. એની ઉપરથી હવે અમુક પ્રશ્નો છે, પાના નંબર 65 ઉપર એની ઉપરથી અમુક પ્રશ્નો આપેલા છે. તો એમાં જોઈએ, સૌથી પહેલો પ્રશ્ન છે, રણની અંદર કોણ રખડતું હતું? તો રણની અંદર ઊંટ રખડતો હતો. તો ઊંટ પાસે આપણે સાચાની નિશાની કરશું. ઘોડોનો તો કોણ રખડતું હતું? ઊંટ રખડતું હતું. એની પછી બીજો પ્રશ્ન, તંબુની અંદર કોણ સૂઈ ગયું? તો તંબુની અંદર સૌથી પહેલાં શરૂઆતમાં કોણ સૂઈ ગયું હતું? તો કે માલિક સૂઈ ગયો હતો. તો માલિક આગળ સાચાની નિશાની. પછી ત્રીજો પ્રશ્ન છે, માણસે જાગીને જોયું તો તે પોતે ક્યાં સૂતો હતો? હવે જાગીને તો એણે જોયું, તો એ ક્યાં હતો? તંબુની બહાર હતો, કેમ કે તંબુ તો ઊંટ સાથે આગું વયું ગયું હતું. તો તંબુની બહાર.
ચોથો પ્રશ્ન, છેલ્લે તંબુની અંદર કોણ સૂતું હતું? તો છેલ્લે તંબુની અંદર કોણ સૂઈ ગયું હતું? ઊંટ સૂઈ ગયું હતું. ધીમે ધીમે કરતો ઊંટ આખો તંબુની અંદર આવી ગયું હતું. તો છેલ્લે તંબુની અંદર કોણ સૂતું હતું? ઊંટ સૂતું હતું. પાંચમો, છેલ્લે તંબુની બહાર કોણ સૂતું હતું? તો કે છેલ્લે તંબુની બહાર કોણ સૂતું હતું? તો કે માલિક જે છે તંબુની બહાર સૂતો હતો. આવી રીતે વિદ્યાર્થીઓ, તમારે પણ તમને જે આ પ્રશ્નો પૂછેલા છે એની સામે જે બોક્સ આપેલા છે એમાં મેં તમને જેમ કરાવી એ રીતે સાચાની નિશાની કરવાની છે. તો આજનો વિડિયો વિદ્યાર્થીઓ આપણે અહીં જ પૂરો કરીએ. મેં તમને કરાવ્યું છે એ હોમવર્કમાં તમારે લખવાનું છે. એકવાર તમારે વિદ્યાર્થીઓ રફ નોટની અંદર આ ઊંટની વાર્તા છે એ આખું આ બુકમાંથી જોઈને જ તમારી રફ નોટની અંદર લખવાની રહેશે. તો આજનો વિડિયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.